धोरण 10 અને 12 ની પરીક્ષા મે 2021 થી શરૂ થશે. ધોરણ 9 અને 11 ની પરીક્ષા જૂન માં લેવાશે. ધોરણ 9 થી 12 ના અભ્યાસક્રમ માં 30% નો ઘટાડો. શેરી કરવાને લઈ નીતિન પટેલ નું સૂચક નિવેદન. 200 લોકો સુધી ના કાર્યક્રમ ને કેન્દ્ર એ આપી છે મંજૂરી, પણ એસઓપી આપી નથી. આદરજીવી ઘટના માં ન થવું જોઈએ રાજકારણ. અમદાવાદ આવેલા સ્મૃતિ ઈરાની એ જવાબ દેવાથી બચ્યા, કહ્યું તપાસ ના રિપોર્ટ પછી ટિપ્પણી કરી. वडोदरा डीजीपी की मोटी कार्यवाही. गोत्री पुलिस स्टेशन ना पीआई और पीएसआई सस्पेंड. अकोटा दारू ना अड्डा पर दरोड़ा वक्त ऊंघती झड़पाई थी पुलिस. अमदावाद पाली सत्व फ्लेट छठा माले लागी थी आग. वार 14 गाड़ियों पानी मारो चलावता एक कलाके आग काबू में. राज्य में नवा 1327 केस. 13 दर्दी ना मौत. 1405 दर्दी डिस्चार्ज. नमस्कार, मेट्रो न्यूज गुजरात में आपनु स्वागत छे. हूं छु कुंज. महत्वना समाचारों थी बुलेटिन की शुरुआत करिए. सौप्रथम महत्वना समाचार अमदावाद थी. आ महत्वना समाचार सामे आवी रह्या छे. सिंधु भवन रोड पर करोड़ों की जमीन नो विवाद सामे आव्यो छे. 9000 एकर की जमीन पचावी पाड़वानो मुद्दो सामे आव्यो छे. 10 प्लॉट खोटा दस्तावेजों ने आधार बारोबार वेची देवाया. सोनानी लगड़ी जेवी जमीन मूल मालिक छे उदाभाई. उदाभाई जमीन कर्मचारी नारायण मृत्यु पहला नारायण दंताणी ने दान कराई हती आ जमीन. नारायण मौत बाद तेमनी दीकरी ने जमीन नी जाण थई. पूर्णिमा शेठ पर जमीन बारोबार वेचवानो आरोप लाग्यो छे. नारायण दंताणी नी दीकरीए कोर्टना द्वार खखड़ाव्या छे. आ समग्र मामलो प्रकाश में आता कोर्टे जमीन की साचवणी माटे सुरक्षा गोठवानी कबात हाथ धरी छे. कोर्टनी मंजूरी बाद जमीनी साचवणी माटे बाउंसरो फाळवामां आव्या छे. अरजदारे बाउंसर ने पेड पोलिस प्रोटेक्शन गोठव्यु छे. बाउंसरो गोठवाता अनेक मालिको दावो करवा लाग्या छे. जमीन ने लईने जमीनना कथित मालिको में नेता पोलिस ना नाम सामे आवी शके छे. नारायण दंताणी ना दीकरीए 2008 થી હક માટે રજૂઆત કરેલી છે. સિંધુ ભવન રોડ ઉપર આ કરોડોની જમીનનો વિવાદ સામે આવ્યો છે. જેમાં 9000 એકર જમીનના માલિક પોતાની જમીન પાછી મળવા કોર્ટના શરણે ગયા છે. જ્યાં તેમણે પોતાની જમીનની સાચવણી માટે ત્યાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટેની મંજૂરી પણ મળી ગઈ છે. समग्र घटना ने लेने अनेक सवाल हाल उभा थई रह्या छे. जमीन ना साचा मालिक कोण? शु मूल मालिक ने जमीन मळशे के केम? अनेक सवालों हार थई रह्या छे के जमीन बारोबार वेचनारा सामे पगला लेवाशे के केम? जमीन खरीदनारा पासे थी जमीन शु पाछी लेवाशे? खोटा दस्तावेजो बनावनारानुं शु थशे? आ घटना मामलो प्रकाश में आव्यो छे. तो पछी आ प्रश्नों हाल उभा थई रह्या छे के जमीन खरेखर साचा मालिक कोण छे? मूल मालिक ने जमीन मळशे के केम? जवेरी ना नाम नी प्रॉपर्टी हती. एमणे नारायणभाई दंताणी ने व्हील थी आपेली छे. आजे 2008 थी आ लोको कोर्ट में केस चालू छे. અને બુધાલાલની બાજુમાં જે છે તરુણાબેન શેઠ કરીને છે, એ લોકોએ પાર્ટનરશીપ ડીડ ઊભી કરીને બધા પ્લોટો પચાવી પાડ્યા છે. એમાં 1 થી 10 પ્લોટ સર્વે નંબર 207માં ભાગ પાડીને બધા ભાગ પાડીને લઈ લીધા એ લોકોએ બુધાલાલની છાનામાં. એના માટે અત્યારે હું આર્બિટ્રેશનમાં સિટી સિવિલમાં બી ગયો, પેલા સીટમાં બી ફાઇલ કરેલી છે. ને અત્યારે કોરોનાના હિસાબે કોર્ટ ચાલતી નથી, માટે આર્બિટ્રેટર થ્રુ મેં ઓર્ડર લીધેલા છે, ત્યાં કેસ ફાઇલ કરેલો છે.
શહેરના સિંધુ ભવન રોડ ઉપર જે જમીનનો એક અનોખો જ વિવાદ છે તે સામે આવ્યો છે. ખાસ કરીને જે સિંધુ ભવન રોડની ઉપર આવેલા 10 જેટલા પ્લોટો છે કે જે અલગ અલગ માલિકોના હોવાનું સામે આવ્યું છે. વર્ષો બાદ જ્યારે આ પ્રકારે જે માલિકોને લઈને એક અનોખો વિવાદ જે છે તે સર્જાય, જેના માટે હવે જે જમીન છે, જે પ્લોટ છે, તેના ઉપર જે બંદોબસ્ત છે, બાઉન્સર્સ છે, તે ગોઠવી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ જે ઓન પેમેન્ટ બંદોબસ્ત છે તે પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. સિંધુ ભવન રોડ ઉપર આવેલા અલગ અલગ જે જમીનો છે તેને લઈને ખાસ આખી આ વ્યવસ્થાઓ છે તે ઊભી કરાઈ છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જે રીતે આ જે જમીનનો વિવાદ સામે આવ્યો છે, બાઉન્સરો તો ગોઠવી દેવાય છે. ગઈકાલ સુધી જે જમીનનું ઉપર કોઈ રણેધણી નહોતું તે જમીન ઉપર એકાએક જ જે બાઉન્સરો ગોઠવાઈ ગયા છે તેને લઈને લોકોમાં હવે અનેક અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો છે તે ઊભા થઈ રહ્યા છે. ત્યારે આખરે હવે આ જમીનનો વિવાદ છે તે ક્યાં જઈને અટકાશે તે એક સવાલ છે. કારણ કે જે તે વ્યક્તિની જમીન છે ન તે હયાત છે, ન જેના નામ પર જમીન છે તે હયાત છે, અને જે મસ્ત મોટી બિલ્ડિંગો છે તે પણ કન્સ્ટ્રક્ટ થઈ ચૂકી છે. ત્યારે હવે આ કોર્ટ મેટરમાં કેવો વિવાદ ઊભો થાય છે તે જોવું રહ્યું. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આગળ અન્ય મહત્વના સમાચાર પર નજર કરીશું. ભાજપ પાર્લામેન્ટની બોર્ડની બેઠક મળી હતી, જે બેઠક પૂર્ણ થઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થઈ છે. કમલમ ખાતે ઉમેદવારોના નામ પર 3 કલાક ચર્ચા ચાલી. ભાજપમાં સામેલ 5 પૂર્વ એમએલએને ટિકિટ ફાળવે તેવી સંભાવનાઓ છે. ગઢડા ડાંગ બેઠક પર ઉમેદવારીની પસંદગીની શક્યતાઓ છે. સંભવિત ઉમેદવારોની પેનલ હાઈકમાન્ડને મોકલાશે. ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટની બોર્ડની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે કમલમ ખાતે ઉમેદવારોના નામ પર 3 કલાક ચર્ચા ચાલી. ભાજપમાં સામેલ 5 પૂર્વ એમએલએને ટિકિટ ફાળવે તેવી પ્રબળ સંભાવના છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અરુણ શાહ પાસેથી. અરુણ, ગુજરાત ભાજપ પાર્લામેન્ટની બેઠક પૂર્ણ થઈ છે, કયા કયા મુદ્દાઓને લઈને ચર્ચા થઈ, શું વિગતો? ઉંજી નવેમ્બરે જે રીતે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો માટે પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેના પગલે સૌથી મહત્વપૂર્ણ મનાતી એવી ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજે યોજવામાં આવી હતી. પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે સતત 3 કલાક જેટલો લાંબો સમય સુધી આ બેઠક ચાલી છે. મહત્વપૂર્ણ રીતે જ્યાં સુધી 8 બેઠકોનો સવાલ છે તે પૈકી 5 વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર કે જે બેઠકો પર કોંગ્રેસમાંથી ભાજપમાં પૂર્વ ધારાસભ્ય તરીકે જે ભાજપમાં સામેલ થયા છે, પરિણામે કહી શકાય કે આ 5-5 ધારાસભ્યોને ટિકિટ ભાજપમાંથી ફાળવવામાં આવે એવી પ્રબળ શક્યતા રહેલી છે. અને તેઓને ભાજપમાં સામેલ કરતા પહેલા જે કમિટમેન્ટ આપવામાં આવી છે ને તેના કારણે તેઓને ટિકિટ ફાળવવાની શક્યતા પ્રબળ છે તેવો એક જનમત જયારે બેઠક પૂર્ણ થઈ હતી ત્યારે ચર્ચાના એરણે રહ્યો છે. તદુપરાંત જોઈએ તો લીંબડી વિધાનસભા બેઠક, ગઢડા વિધાનસભા બેઠક અને ડાંગ વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગી થવાની પ્રબળ શક્યતા પ્રવર્તી છે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો જે રીતે ઉમેદવારના ક્રાઇટેરિયાની દ્રષ્ટિએ જોઈએ તો જે વિકાસના કાર્યોમાં યથાયોગ્ય જે રીતે કામ કર્યા હશે તેને પ્રાધાન્ય આપવામાં આવે, તેમજ પાર્ટી માટે જે કાર્ય કરવા માટે તત્પર રહ્યા હશે તેવા ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપવામાં આવશે. હાલના તબક્કે પાર્લામેન્ટરી બોર્ડમાં જે પેનલના નામ છે તે પેનલની આખરી યાદી તૈયાર કરી દેવામાં આવી છે અને આ આખરી યાદી દિલ્હી હાઈકમાન્ડને મોકલવામાં આવશે અને અંતે કહી શકાય કે દિલ્હી હાઈકમાન્ડ દ્વારા કેન્દ્રીય ભાજપ ચૂંટણી સમિતિ દ્વારા આખરી યાદી જાહેર કરવામાં આવશે. અને ટૂંક જ સમયમાં એટલે કે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા જયારે 9મીથી શરૂ થવાની છે ત્યારે તે દરમિયાન આ ઉમેદવારોની આખરી યાદી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવશે. ચોક્કસ અરુણ, આભાર જાણકારી આપવા બદલ. ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટની બોર્ડની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને ઉમેદવારોના નામને લઈને ચર્ચા હાથ ધરાઈ. તો ગરબા મુદ્દે નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું કે 200 લોકો સુધીના કાર્યક્રમને કેન્દ્રની મંજૂરી છે, ખુલ્લા મેદાન ઓડિટોરિયમમાં કાર્યક્રમની મંજૂરી છે. અનલોક 5માં ભારત સરકારે જે મંજૂરી આપી તમે બધા જાણો છો, 200 વ્યક્તિ સુધીના કાર્યક્રમો હવે કરી શકાશે અને એ કાર્યક્રમ કરવા માટે ખુલ્લા મેદાન હોય, કોઈ હોલ હોય, કોઈ ઓડિટોરિયમ હોય એનો ઉપયોગ પણ કરી શકાશે. ભારત સરકારે એટલી જ શરત રાખી છે કે એમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડે,
અને કોરોનાના લગતા બધા નિયમોની નિયમોનું પાલન થવું જોઈએ. જે પણ મંજૂરીઓ ભારત સરકાર આ કોરોના મહામારી વખતે આપશે એમાં શું શું જાળવણી કરવી એ અંગેના પગલાં છે, એનું ગાઈડલાઈન છે. દાખલા તરીકે આપણે જે જાહેરાત કરી કે 200 માં મુસાફરીની પહેલા 50% આપણે પરવાનગી આપી હતી, હવે 15 તારીખ પછી 75% કરી. એટલે નાની બસ હોય 25 સીટવાળી તો 25 સીટના 75%, 56 સીટવાળી બસ હોય તો 56 સીટના 75%, આ પ્રમાણે SOPનો અમલ કરવાનો હોય છે. કોરોના વાયરસને કારણે આ વર્ષમાં બાળકો અભ્યાસ અર્થે શાળાએ જઈ શક્યા નથી. જોકે તેમનો અભ્યાસ અટકે નહીં તે માટે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં વિદ્યાર્થીઓને રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. સરકારી કોર્સમાં ઘટાડા સાથે આ વર્ષે બોર્ડની પરીક્ષા પણ માર્ચને બદલે મે માસમાં લેવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે માધ્યમિક શિક્ષણ બોર્ડ હસ્તકના ધોરણ 9 થી ધોરણ 12ના અભ્યાસક્રમમાં 30% ઘટાડો કર્યો છે. જોકે ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને પૂરો કોર્સ ભણાવાશે, પણ બોર્ડના પેપરમાં માત્ર 70% કોર્સમાંથી જ પ્રશ્નો પૂછાશે તેમ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. અભ્યાસના કોર્સમાં આ ઘટાડો 1 વર્ષ માટે લાગુ રહેશે. આ સાથે જ બોર્ડના વિદ્યાર્થીઓ માટે અન્ય એક મહત્વની ઘોષણા કરવામાં આવી છે કે આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચમાં નહીં પરંતુ મે માસમાં યોજાશે, જેથી બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી તણાવ મુક્ત કરી શકે. ત્રીસ ટકા અભ્યાસક્રમમાં કાપ મૂક્યો છે. કાપ મુક્તિ વખતે પણ ધ્યાનમાં રાખવા કે 10મા ધોરણમાં જે વિષયવસ્તુ કામમાં આવવાની હોય, ઉપયોગમાં આવવાની હોય એવા પ્રકરણો 9મા ધોરણમાં ચાલુ રાખવામાં આવે, એમાં કાપ મૂકવામાં ન આવે. એવી જ રીતે 12મા ધોરણમાં જે ઉપયોગી પ્રકરણો હોય એને 11મા ધોરણમાં ચાલુ રાખવામાં આવે છે. કેટલું કટ કર્યું છે 30% અને કેટલા 70%માંથી પૂછાશે. વિદ્યાર્થી હવે 70% ઉપર જ ધ્યાન આપે. રાજ્ય સરકારના નિર્ણયને સુરતના વાલી અને વાલી મંડળ આવકારી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકારે માત્ર માધ્યમિક નહીં પરંતુ પ્રાથમિકના વિદ્યાર્થીઓનું પણ વિચારવું જોઈએ. નાના ભૂલકાઓ ઓનલાઈન શિક્ષણને લઈને તણાવ અનુભવી રહ્યા છે. બીજા બાળકો માટે પણ નિર્ણય લેવો જોઈએ અને એની સાથે આપણે વિચારીએ તો જરૂર છે. નાના બાળકો કે જે અત્યારે ઓનલાઈન શિક્ષણ સમજી નથી શકતા એની માટે સરકારે એવી જાહેરાત કરવી જોઈએ કે ગ્રેસ પાસિંગ જાહેર કરી દેવું જોઈએ. કારણ કે આ બાળકો સમજવા માટે કંઈ સમજતા નથી, માત્ર ફી ઉઘરાણા માટે સંચાલકો નાના બાળકોને હેરાન કરતા હોય એવું લાગી રહ્યું છે. શરૂઆત છે, જો ઘટાડો કર્યો છે એમ બી ઓનલાઈન જો ભણાવે છે આ લોકો તો કોઈની જગ્યા કોઈ જગ્યા પાવર નથી હોતો, તો કોઈ જગ્યાએ નેટ નથી હોતું, તો કોઈ છોકરાઓ ભણના નથી ઘરે, એનો ભણતર તો પૂરું બેકાર જ ગયું છે. તો સારો નિર્ણય લીધો છે આ લોકોએ લીધો છે. પણ 50% થઈ જાય તો પણ અમને શાંતિ થાય એવું છે માન્યતા. રાજ્ય સરકારનો અમે આભાર માનવા માટે પણ સારો છે કે જેનાથી માનસિક તણાવ ઓછો થઈ જાય અને ફીસ માટે ભાઈએ કીધું તેમ એ રીતે પણ ફીસમાં પણ ઘટાડો કરવો જોઈએ અને નાના બાળકોનો જે ઓનલાઈન ભણતર છે એનામાં પણ સુધારો લાવવો જોઈએ. દેશભરની IIT માં પ્રવેશ માટે IIT દિલ્હી આ વર્ષની જી એડવાન્સની પરીક્ષાનું આયોજન કર્યું હતું, જેનું આજે પરિણામ આવ્યું. તેમાં મુંબઈનો ચિરાગ દેશમાં પ્રથમ ક્રમે આવ્યો છે, જ્યારે અમદાવાદનો હર્ષ શાહ ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે રહ્યો છે. પરીક્ષામાં કુલ 1,50,838 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી પેપર 1 અને 2માં કુલ 43,204 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેમાંથી 6,707 છોકરીઓ છે. મહત્વની પરીક્ષામાં અમદાવાદના હર્ષ શાહનો ગુજરાતમાં પ્રથમ ક્રમાંક આવ્યો છે, જ્યારે ઓલ ઇન્ડિયામાં હર્ષનો ક્રમ 11મો રહ્યો છે. બીજી તરફ ઓલ ઇન્ડિયા 100માં ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓમાં અમદાવાદના શ્રેય બાબીશ્રીનો 55મો રેન્ક, નિયતિ મહેતા 62મો રેન્ક આવ્યો છે, તો પૂજન સુજિત્રાનો 64મો રેન્ક અને ધ્રુવ મારુએ 99મો રેન્ક મેળવ્યો છે.
આજે જેડબલ્યુ એડવાન્સ રિઝલ્ટ ડિક્લેર થયું છે, જેમાં ફરી એક વખત ગુજરાતીઓનો ડંકો છે તે વાત તો જોવા મળી રહ્યો છે. આપણી સાથે ટોપર છે, તમની સાથે વાત કરીશું. હર્ષ છે આપણી સાથે, કે જેને ઓલઓવર ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક છે અને ઇન્ડિયા લેવલ 11મો રેન્ક છે. હર્ષ, આટલી મોટી સિદ્ધિ આપે હાંસલ કરી છે, કેટલો ઉત્સાહ છે આપના? અરે બહુ જ ઉત્સાહ છે, એકદમ રિલીફ લાગે છે કે ફાઇનલી હાર્ડવર્ક એ રંગ લાયા છે એમના ટીચર્સ, મારા પેરેન્ટ્સ, અને મેં પણ એમ તો થોડી મહેનત કરી હતી, એ બધાનો હાર્ડવર્ક આજે રંગ લાવ્યો છે, બહુ જ ખુશ છું. આજે આપનો ઓલ ઓવર ઇન્ડિયાના લેવલે જો જોઈએ તો 11th રેન્ક છે. અપેક્ષા હતી કે આટલું સારો રેન્ક આપ હાંસલ કરી શકશો? ના, અપેક્ષા તો નહોતી એટલી, અને એ મેં લાસ્ટલી બહુ એક્સપેક્ટ પણ નહીં કરે, કારણ કે એક્ઝામ પ્રેશર ના આવે એટલે એક્સપેક્ટ નહીં કરતા અમે લોકો, એટલે ટોપ 100 માં એક્સપેક્ટ કરતો હતો અને 11 આવી એટલે બહુ જ ખુશ છું. આપણી સાથે નિયતિ છે કે જેને ફિમેલ્સ કેટેગરીમાં પણ ગુજરાતમાં ફર્સ્ટ કર્યું છે, નિયતિ એક્સપેક્ટેશન હતી કે આપ આ રીતે ફર્સ્ટ જે છે તે રેન્ક લાવશો ઓલ ઓવર ગુજરાતમાં? ના, 3-4 વર્ષથી મહેનત કરેલી એટલે સારું રિઝલ્ટ આવશે એ તો એક્સપેક્ટ કરેલું, પણ એ રેન્ક તો અનનોન જ હતો, અને જેમ હર્ષે કીધું છેલ્લે અમે લોકો પ્રેશર રહી પણ નહોતા રહ્યા, એવું રેન્કનો ટાર્ગેટ રાખ્યો પણ નહોતો. આપણી સાથે અન્ય પણ ટોપર્સ છે, કયો રેન્ક આવ્યું છે અને કેવો ઉત્સાહ છે આપના? મારું નામ શ્રીભ આવ્યું છે, મારો રેન્ક 55 આવ્યો છે અને ઉત્સાહ તો ખૂબ જ છે. જેમ જ્યારથી રિઝલ્ટ જોયું છે ત્યારથી આમ ખૂબ જ ખુશી થાય છે, ખૂબ જ પ્રાઉડ થાય છે રિઝલ્ટ ઉપર, આમ ખૂબ જ ખુશી થાય છે. આપનો કયો રેન્ક આવ્યો છે અને એક્સપેક્ટેશન હતી, કારણ કે કોરોના કાળ ચાલી રહ્યો હતો, ખૂબ ટફ હતો આ સમય? હા, મારું નામ ધ્રુવ મારું છે, મારો ઓલ ઇન્ડિયા રેન્ક 99 છે. મારે એક્સપેક્ટેશન તો એવું હતું કે કદાચ ટોપ 200માં આવી જાય, પણ આટલો ટોપ 100નો રેન્ક તો એટલું એક્સપેક્ટ એટલું શ્યોરિટીથી એક્સપેક્ટ નહોતો કરતો. ઉપરથી આ વખતે જે કોરોનાને લીધે એક્સટેન્શન થયું એને પણ બહુ સારું મદદ કરી અમારે રેન્ક અમારે પ્રિપરેશનમાં, જેનાથી અમારો રેન્ક બૂસ્ટ અપ થયો. એટલે અને પણ ટોપર છે આપણી સાથે, કયો રેન્ક આવ્યો છે આપનો અને હવે આગળ ફ્યુચર એક્સપેક્ટ શું રહેશે આપનું? મારું નામ હેત પટેલ છે, મારો રેન્ક 215 આવ્યો છે અને ફ્યુચરમાં મારે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે, અને આગળ મને જે બી સ્ટ્રીમમાં કે જે બી ફિલ્ડમાં રસ પડતો જશે એના પછી હું વિચારીશ મારે કઈ રીતે મારે આગળ વધવું છે. તો આ હતા જે જેડબલ્યુ એડવાન્સનું જે રિઝલ્ટ ડિક્લેર થયું છે, તેના ટોપર્સ કે જેઓ આ રિઝલ્ટ જે છે તે મેળવી અને ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે, અને જે રીતે કોરોના કાળ હતો તેની વચ્ચે આટલું સારું પરિણામ આવ્યું છે જેને લઈને તેઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આગળ વાત કરીએ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા સત્વ ફ્લેટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સત્વ ફ્લેટના છઠ્ઠા માળે અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અમદાવાદમાં આગ લાગવાની ઘટનાઓ છાસવારે બનતી રહી છે અને ત્યારે શહેરના પાલડી વિસ્તારમાં આવેલા સત્વ ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની હતી. ફ્લેટના છઠ્ઠા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. કાબુમાં છે એટલે કશું બીવાની જરૂર નથી. 10 જણા ઉપરના માળે હતા એમને ધાબા ઉપર મોકલી દેવામાં આવ્યા છે, અને એક છઠ્ઠા માળે જ એક સામેના ફ્લેટમાં છે એમને અંદરના રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે. બધા સુરક્ષિત છે, કોઈને વાગ્યું નથી અથવા કોઈ ધુમાડામાં સપડાયું નથી, ને આગ પણ હાલ કાબુમાં. લોકડાઉનમાં રિક્ષા ચાલકોને સરકારી સહાય આપવા મામલે હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યા છે. મહત્વનું છે, વૈશ્વિક મહામારી કોરોનામાં લોકડાઉન થયા બાદ સરકારે આત્મનિર્ભર યોજના બહાર પાડી છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે રિક્ષા ચાલકોને આત્મનિર્ભર યોજના હેઠળ 4 અઠવાડિયામાં સહાય આપવાનો નિર્ણય લેવાના આદેશ કર્યા છે. સાથે જ આત્મનિર્ભર યોજનાને સરળ અને સુલભ બનાવવા માટે હાઈકોર્ટે સરકારને ટકોર પણ કરી છે. રાજ્યમાં ઉપરાઉપરી બળાત્કારની ઘટનાઓ બની રહી છે, જે સમાજ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. જામનગર અને સંતરામપુરની ગેંગરેપ જેવી ઘટનાને લઈને મહિલા આયોગના ચેરપર્સન લીલાબહેને જણાવ્યું હતું કે જામનગરમાં 17 વર્ષની દીકરી પર જે ઘટના બની તે માટે મેં DSPને તપાસના આદેશ આપ્યા છે અને અમારી ટીમને ત્યાં અહેવાલ લેવા મોકલી છે. દવા પીવડાવી દીકરી પર બળાત્કાર કર્યો છે, તેમને સખત સજા કરવા માટે પણ સૂચવ્યું છે.
ના બની છે એના માટે એક દિવસે કાલે ને કાલે જ મેં ડીએસપીને આદેશ આપી દીધેલા હતા કે એમને પકડીને તાત્કાલિક એરેજ કરવામાં આવે અને આ સિવાય અમારી મહિલા આયોગની ટીમ પણ ત્યાં દીકરીની આશ્વાસન આપવા અને દીકરીને મળવા પણ મોકલી હતી અને આખી સમગ્ર ઘટના શું બની છે એનો અહેવાલ લેવા માટે પણ અમે ત્યાં ટીમ રવાના કરી હતી। कोरोना केस कंट्रोल में करवा राजकोट में अलग अलग 11 स्थलों टेस्ट बूथ शुरू कराया है जो प्रारंभ त्रिकोण बाग में म्युनिसिपल कमिश्नर उदयता अग्रवाले करावियो। खास एक्शन प्लान अंतर्गत शुरू करायेला आ टेस्ट बूथ में लोगों ने कोरोना टेस्ट करावा आवा कॉर्पोरेशन ने अपील करी। अन्य बीमारी होय अने कोरोना पॉजिटिव आवे तो हॉस्पिटल में सारवार लेवानो अनुरोध पण तंत्रए कर्यो। अग्यार प्रोमिनेंट जगह पर शहरना आवा टेस्टिंग बूथ्स जेने अपने टेस्टेस बेस्ट टेस्टिंग बूथ कही छे आ चालू करवामां आव्यु छे। आ जे बूथ छे अहीं कोईपण माणस आवीने पोतानुं निःशुल्क मफतमां एंटीजेन टेस्ट करावी शके छे। हाथरस गैंगरेपनी घटनाना विरोधमां जूनागढ़ना धारासभ्य भीखा जोशी, विसावदरना धारासभ्य हर्षद रिबड़िया, जूनागढ़ जिला कांग्रेस प्रमुख नटू पोकिया सहितनी आगेवानीमां कांग्रेसे गांधी चौकमां धरना कर्या। आरोपीओने कड़कमां कड़क सजानी मांग पण कांग्रेसे करी। नरेन्द्रभाई मोदी गुजरातना पनोता पुत्र एम कहेता हता के मारी दीकरीओने कंई थवा नहीं दे, एक पोस्टकार्ड लखशे तो हूँ એમને જવાબ આપીશ। ત્યારે આજે ભારત દેશની દીકરીઓ ઉપર રેપ અને બળાત્કાર જે થઈ રહ્યો છે અને એવા ગુંડા તત્વોનો જે છાવરવામાં આવી રહ્યા છે ત્યારે શરમજનક વાત છે। અંગ્રેજોથી પણ બહેતર આ સરકારે આજે આ ભારત અને ગુજરાતની ગાદી ઉપર બેસીને અને દીકરીઓને સુરક્ષાને લઈ વડોદરામાં બુટલેગરો સામે નિષ્ક્રિય પોલીસ કર્મીઓને ડીજીપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વડોદરામાં ગોધરી પોલીસ મથકના પીઆઈ એબી ગોહિલ અને પીએસઆઈ એચજી ગોહિલ સસ્પેન્ડ કરાયા છે। ઉલ્લેખનીય છે કે શહેરના અકોટા વિસ્તારમાં યોગેશ પાટીલ નામના બુટલેગરનો દારૂનો અડ્ડો ધમધમતો હતો। યોગેશ પાટીલના દારૂના અડ્ડા પર સ્ટેટ વિજિલન્સ સેલે દરોડો પાડી 2,68,000 મુદ્દામાલ સાથે બે બુટલેગરોની ધરપકડ કરી હતી। જે બુટલેગરો સામે ઉદાસીન રહેલી પોલીસ પર ડીજીપીએ સખત કાર્યવાહી કરતા ગોધરી પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈને સસ્પેન્ડ કર્યા છે। વડોદરામાં ગેસ રિફિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે। શહેરના વાડી વિસ્તારની ઋણ મુક્તેશ્વર સોસાયટી પાસે દરોડા પાડી પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે। આ બંને શખ્સો ઘરેલું ગેસના બોટલમાંથી ગેરકાયદેસર રીતે ગેસ કાઢી અન્ય બોટલમાં ભરતા હતા। પોલીસે બંને શખ્સોની ધરપકડ સાથે 1,00,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। દેશની સૌથી મોટી અને દરેક ભારતીય બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાગરિકોની સુખાકારી માટે 3 મહત્વના MOU કરવામાં આવ્યા છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને નાબાર્ડ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં 3 MOU સાઇન કરવામાં આવ્યા છે। પ્રથમ MOU સંયુક્ત લાયબિલિટી ગ્રુપ અને સ્વર્ગીય સહાય જૂથ પ્રોજેક્ટ ઈ શક્તિ હેઠળ નાણાકીય સહાય માટે કરવામાં આવ્યો છે। બીજો MOU ખેડૂતના ઉત્પાદન સંગઠન અને ક્રેડિટના પ્રવાહને સંયુક્ત રીતે ટેકો આપવાનો છે। તેમજ વોટર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ક્ષેત્રમાં પ્રાથમિક, માધ્યમિક, તૃતીય ક્ષેત્ર અને માઇક્રો એગ્રો પ્રોસેસિંગ માટેની પ્રવૃત્તિઓને ટેકો આપવા MOU સાઇન કરાયા છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને નાબાર્ડ વચ્ચે થયેલા MOUથી ગુજરાતમાં MSME સેક્ટર તેમજ ખેડૂતોને મોટો લાભ થશે। ભારતીય સ્ટેટ બેંક તરફથી આશ્વાસન દે સકતા હું કે સબસે કમ રેટ ઓફ ઇન્ટરેસ્ટ મેં हमें तीनों सेक्टर में जितने सारे बेनिफिशियरीज जिनका लीड हमको मिलेगा नाबार्ड के माध्यम से इसको हम फाइनेंस करेंगे। आज का जो तीनों MOU हमने साइन किए हैं, नाबार्ड एग्रीकल्चर का सबसे बड़ा बैंक है और भारतीय स्टेट बैंक पब्लिक सेक्टर बैंक में से सबसे बड़ा बैंक है, भारत का सबसे बड़ा बैंक है। वो दोनों मिल करके हम कोशिश करेंगे कि हमारा एग्रीकल्चर सेक्टर को, इरीगेशन सेक्टर को क्रेडिट असिस्टेंस मिलने में कोई दिक्कत ना हो।
સિલેક્ટ થયા હોવા છતાં નિમણૂક પત્ર ન મળતા એસઆરપીના ઉમેદવારોએ ગાંધીનગરના સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે ધરણા કરતા પોલીસે તેમની અટકાયત કરી. 1167 ઉમેદવારો સિલેક્ટ થયા છે છતાં તેમને નિમણૂક પત્ર નથી મળ્યા. તો બીજી તરફ એલઆરડી ઉમેદવારો પણ છેલ્લા 8 મહિનાથી પોતાની અલગ અલગ માંગો સાથે આંદોલન ચલાવી રહ્યા છે. સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઉપવાસ ચાલુ રહેશે. એમાં એલઆરડીમાં વાત કરીએ તો 62.5 સુધીની છોકરીઓ એટલે કે 125માંથી 62.5 એટલે કે 50% માર્ક્સ લઈ શકતી હોય ને એમને એલઆરડીમાં નિમણૂક આપી શકતી હોય આ જ ભરતીમાં, તો અમારી માંગણી એ છે કે 80+ માર્કવાળા બધા જ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવે. અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં એક અજીબ ગુનો દાખલ થયો. પોલીસે આશીષ રાણા નામના યુવકને તેની બહેન દ્વારા નોંધાવેલી માતાની હત્યાની ફરિયાદને આધારે ધરપકડ કરી. જોકે યુવકની અન્ય બહેનોએ દાવો કર્યો કે તેમની માતાની હત્યા નથી થઈ, કે ન તો તેમને માર મરાયો હતો. વાસ્તવમાં તેના ભાઈ આશીષ રાણાને અન્ય એક આધેડ મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાને કારણે તે વારંવાર માતા સાથે ઝઘડો કરતો હતો. એક રાત્રે માતા સાથે બાઇક પર જતી વખતે બાઇક પર પડી જતા તેમની માતાની કાન અને મોઢામાંથી લોહ નીકળતા તેમને સિવિલમાં ખસેડાઈ હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ માતાનું મોત થયું. હવે પોલીસ તપાસ કરી રહી છે કે મહિલાની હત્યા કરાઈ હતી કે પછી બાઇક પડી જતા ઈજા પહોંચતા મોત થયું હતું. હકીકતમાં એની બહેનો ને બધી ત્રણે બહેનો આવી ત્યારે જાહેર થયું કે ખરેખર એની માને એને માર મારતા બે ભાન થયેલા છે. અને એની મા સવારે અર્ધ બે ભાન હતા ત્યારે આ દીકરી પાયલ ને જાણ કરેલી કે મને આશીષે મારી છે. અને મારા ભાઈને હે બગાડ્યો છે ને તો એ સુનિતા કરીને લેડીઝ છે એના લફડામાં પડી ગયો છે ને તો એ જેમ શીખવાડે છે ને એમ મારો ભાઈ કરે છે બધું. એને 3 લાખ રૂપિયા એની છોકરીને મેરેજ કરવા છે ને એટલે 3 લાખ રૂપિયા એને જોઈએ છે. તો રોજ જે મારા ઘરમાં એમ ઝઘડા કરાવતો હતો પણ મારો ભાઈ ગલત નહીં, મારા ભાઈ ગલત કોઈ જાણ મારા મમ્મી ઉપર હાથ ના ઉપાડે. ભલે એ લઈ ગયો હશે તો પડી ગઈ હશે, કદાચ કર્યું હોય ને તો એ સુનિતાએ કંઈ કર્યું તો કંઈ કહેવાય નહીં, પણ મારો ભાઈએ કશું નથી કર્યું. સોશિયલ મીડિયામાં હિન્દુ દેવી દેવતાનું તેમજ ભારતીય સંસ્કૃતિ વિશે પોસ્ટ મૂકવામાં આવે છે, જેથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે છે. આ મુદ્દાને લઈને રાષ્ટ્રીય સનાતન એકતા મંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં માંગ કરવામાં આવી હતી કે સનાતન ઈશનિંદા કાનૂન લાવવામાં આવે. એની માંગને લઈને અહીંયા કલેક્ટર સાહેબને મળવા માટે આવે છે. કલેક્ટર સાહેબ થ્રુ અમે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અમારી માંગ પહોંચાડવા માગીએ છીએ કે આજે જે હિન્દુ ધર્મને લગતા હિન્દુ ધર્મના દેવી દેવતાઓ અને હિન્દુ ધર્મ પ્રત્યે જે વૈમાનસ્ય ફેલાવવામાં આવી રહ્યું છે, જે હિન્દુ દેવી દેવતાઓના અપમાન થઈ રહ્યા છે સમાજની અંદર, એના માટે એક કઠોર કાનૂન બનાવવામાં આવે. અમે નથી ઈચ્છતા કે કોઈ પણ બીજો ધર્મ વિધર્મી અમારા ધર્મને અમારા ધર્મના દેવી દેવતાઓનું અમારા ધર્મનું અપમાન કરે. અમે એ પણ નથી ઈચ્છતા કે બીજા ધર્મના અમે અપમાન કરીએ. એટલે આ કાનૂન બધા માટે છે, જે પણ ધર્મ માટે આ લાગુ પડે છે દરેક ધર્મ માટે લાગુ પડશે. એટલે અમે કઠોર સજાનું પ્રાવધાન માટે અમે આ કાનૂનની માંગ કરીએ છીએ અને એના માટે અમે આજે અહીંયા આવેદન કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ. અત્યારે મેટ્રો ન્યૂઝમાં બસ આટલું, મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.